समीकरण क्षमता एक बाजू बराबर बीजी बाजू आपणे बतावानी छे। तो कोई पण एक बाजू बराबर एक बाजू लई एनु सादु रूप आपीने बीजी बाजू आवे ए प्रमाणे नो आपणे साबिती आपवानी छे। तो दाखला तरीके आपणे आ लईए जमणी बाजू एटले के जबा बराबर आपेलो छे आपणने x प्लस y x वर्ग माइनस xy प्लस y नो वर्ग आनो गुणाकार आपणे आनी साथे करीए बराबर अने आपणे आवुं मेळववानुं छे। तो सौ प्रथम x नो गुणाकार आखा पद साथे करी એટલે કે x ગુણ્યા x વર્ગ માઇનસ xy પ્લસ y નો વર્ગ પ્લસ y નો ગુણાકાર આખા પદ સાથે કરીએ એટલે કે x વર્ગ માઇનસ xy પ્લસ y નો વર્ગ। હવે x નો ગુણાકાર x વર્ગ સાથે, x નો ગુણાકાર xy સાથે, x નો ગુણાકાર y વર્ગ સાથે, તો પેલા આની સાથે કરીએ તો થશે x નો ઘન माइनस एक्स अने एक्स एक्स वर्ग इनटू वाई आनो गुणाकार आनी साथे प्लस एक्स वाई नो वर्ग आ एक्स नो गुणाकार आखा पद साथे थी गयो प्लस वाई नो गुणाकार वाई वर्ग साथे एटले के एक्स वर्ग वाई आम लखी शकाय एक्स प्रथम लखीए तो वाई नो गुणाकार बीजा पद साथे एटले के माइनस आ प्लस माइनस माइनस x y નો વર્ગ અહીંયા આની સાથે બે પ્લસ છે તો આવશે પ્લસ y અને y નો વર્ગ એટલે y ની 3 ઘાત। હવે બધા સરવાળા બાદબાકીની અંદર છે તો પ્લસ માઈનસ સરખા હોય તો એ 0 થઈ જાય એટલે કે અહીંયા x વર્ગ y વાળું પદ છે અહીંયા પણ x વર્ગ y વાળું પદ છે આ પદ પ્લસ છે આ માઈનસ છે તો બે 0 x y નો વર્ગ एक्स वाई नो वर्ग आ माइनस छे आ प्लस छे तो आ पण 0 जेटलो वही तो ये लखिए तो अहीं वच्चे एक्स नो घन अने अहीं वच्चे प्लस वाई नो घन जे आपणने डाबी बाजू आपेलुं छे। आज प्रमाणे आपणे अहीं पण एज करी शकीए अहीं लखीए जमणी बाजू बराबर एटले के आ एक्स माइनस वाई एक्स वर्ग वत्ता एक्स वाई वत्ता वाई नो वर्ग। हवे एक्स नो गुणाकार आखा पद साथे करी तो एक्स काउंस मा एक्स वर्ग वत्ता एक्स वाई वत्ता वाई नो वर्ग आया माइनस छे तो आपणे माइनस करशु वाई नो गुणाकार आखा पद साथे करिए तो आवशे एक्स वर्ग वत्ता एक्स वाई वत्ता वाई नो वर्ग। हवे आनो एक एक साथे गुणाकार करता जाइए तो x वर्ग साथे એટલે x ની 3 ઘાત પ્લસ x અને x xy તો અહીંયા થશે x વર્ગ y x નો y વર્ગ સાથે તો થશે xy નો વર્ગ માઈનસ આ માઈનસ પ્લસ માઈનસ x વર્ગ y આની સાથે કરીએ તો માઈનસ પ્લસ માઈનસ y અને અહીંયા y નો વર્ગ અહીંયા y એટલે xy નો વર્ગ પ્લસ સોરી આ પ્લસ છે આ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ અહીંયા y નો વર્ગ તો આવશે y ની 3 ઘાત। ફરીવાર સરવાળા બાદબાકીમાં જોઈએ આ x વર્ગ y અને x વર્ગ y એક પ્લસ છે એક માઇનસ છે તો બે 0 થઈ જશે xy નો વર્ગ एक्स वाई नो वर्ग आ माइनस छे आ प्लस छे तो आ 0 થઈ જશે તો વધશે શું x ની 3 ઘાત અને અહીંયા માઈનસ y ની 3 ઘાત બરાબર આપણને ડાબી બાજુ આપેલું। ત્યાર પછી પ્રશ્ન નંબર 10 નીચેના પૈકી દરેકના અવયવ પાડો। તો અહીંયા આપણને રકમ આપેલી છે 27y નો ઘન વત્તા 125z નો ઘન। તો આપણે આગળ જે 9મો પ્રશ્ન જોયો એની અંદર આપણે ચકાસણી કરી જે આ પ્રમાણે હતી x નો ઘન વત્તા y નો ઘન આપેલું હોય
तो एना अवयव एक्स प्लस वाई काउंस में एक्स वर्ग माइनस एक्स वाय प्लस वाई नो वर्ग तथा माइनस हो तो ये प्रमाण अहिया माइनस आवशे ने अहिया प्लस आवशे बराबर। तो आ बने नो उपयोग करी अने आपणे अहिया आना अवयव मेळवी शकीए। तो सौ प्रथम आपणे अहिया प्लस वाळू छे तो आपणे आ प्रकारनुं समीकरण छे ए मळशे बराबर। तो एक्स नो घन अने वाई नो घन तो आपणे पहेला तो अहिया आने घन में फेरवीए तो सत्यावीस छे ए त्रण नो घन छे एटले त्रण वाई नो घन प्लस 125 એ 5 નો ઘન છે તો 5 ઝેડ નો ઘન। હવે આને આપણે આની સાથે સરખાવીએ તો x બરાબર આપણી પાસે અહીંયા 3y અને y બરાબર આપણી પાસે છે 5z। હવે x અને y ની કિંમત આપણે આ સમીકરણ ની અંદર મૂકીએ તો આપણને કેવું મળશે તો જોઈએ x નો ઘન એટલે 3y નો ઘન પ્લસ y નો ઘન એટલે 5z નો ઘન બરાબર શું થશે x + y એટલે કે 3y + 5z કૌંસમાં x વર્ગ x વર્ગ એટલે 3y આખા નો વર્ગ માઈનસ y xy xy એટલે 3y એટલે x અને z એટલે 5z આ x અને y प्लस वाई नो वर्ग एटले के 5z नो वर्ग आनो आपणे सादु रूप आपीए तो आपणने एवुं मळशे 3y + 5z કૌંસમાં 3 નો વર્ગ 9 9y નો વર્ગ અહીંયા માઈનસ 3 5 15 yz + 5 નો વર્ગ 25 z નો વર્ગ। તો આપણને આ પ્રકારના બે અવયવ મળશે 3y + 5z અને 9y નો વર્ગ - 15yz + 25z નો વર્ગ। એ જ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 2 અહીંયા માઈનસ આપેલું છે તો આપણે બીજા સમીકરણનો ઉપયોગ કરશું તો 64 1 નો ઘન થશે તો કે 4 નો ઘન 64 તો 4m નો ઘન - 343 એ 7 નો ઘન છે તો 7n કૌંસમાં આખા નો ઘન। તો આપણને x અને y મળી ગયા અને આપણે x કહીએ અને y કહીએ તો બીજા સમીકરણની અંદર x અને y ની કિંમત મૂકીએ તો આપણને આવું મળશે 4m નો ઘન માઈનસ 7n નો ઘન બરાબર x માઈનસ y તો અહીંયા આવશે x માઈનસ y x એટલે 4m માઈનસ y એટલે 7n કૌંસમાં x નો વર્ગ એટલે થશે આપણી પાસે 4m નો વર્ગ પ્લસ છે સોરી અહીંયા માઈનસ છે તો અહીંયા આવશે પ્લસ x ગુણ્યા y x છે 4m y છે 7n પ્લસ y નો વર્ગ એટલે કે 7n આખા નો વર્ગ। હવે આનો આપણે ગુણાકાર કરીએ તો આપણને મળશે 4m માઈનસ 7n કૌંસમાં 4m નો વર્ગ એટલે 4 નો વર્ગ 16m નો વર્ગ પ્લસ 7 4 28 mn પ્લસ 7 નો વર્ગ 49 n નો વર્ગ। તો આપણને આ પ્રકારના બે અવયવો મળશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 11 અવયવ પાડો તો એની અંદર આપેલું છે આપણને 27 x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઇનસ 9 xyz। તો આ પ્રકારનો એક નિત્યસમ આપણે જોઈ ગયા જે કંઈક આ પ્રમાણે હતું x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા z ની 3 ઘાત માઇનસ 3 xyz બરાબર x + y + z કૌંસમાં x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ માઇનસ xy માઇનસ yz માઇનસ zx આ પ્રકારનું નિત્યસમ આપણી પાસે હતું તો આ એ જ પ્રકારનું આપણને રકમ આપેલી છે તો એની અંદર જોઈએ અહીંયા x ની જગ્યાએ આપણને આપેલું છે 27 x નો ઘન તો
तो 27 एक्स नो घन एने आपणे 3 एक्स नो घन स्वरूपे लखी सकीए प्लस y नो घन वत्ता z नो घन माइनस अहीं आपणने આપેલું છે 9xyz तो આપણી પાસે yz m ના m રહેશે x बराबर આપણી પાસે અહીંયા 3x છે तो x बराबर 3x અને 3 3 9 એટલે આપણે આગળ લખશું 3 तो આ પ્રકારનું આપણને સમીકરણ આપેલું છે तो આ એક પ્રકારે આના જેવું થઈ ગયું x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 3 ગુણ્યા xyz બરાબર આપણે આવું લખી શકીએ તો આના બરાબર આવું લખીએ તો શું થશે તો કે x + y + z એટલે કે 3x + y + z આપણી પાસે x બરાબર 3x છે કૌંસમાં x નો વર્ગ એટલે કે 3x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ માઈનસ xy x એટલે 3x y માઈનસ y z માઈનસ zx x એટલે 3x આનો આપણે અંદર ગુણાકાર કરીએ તો આપણને આવું મળશે 3x વત્તા y વત્તા z 3 નો વર્ગ 9 x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ માઈનસ 3xy માઈનસ yz અને માઈનસ 3zx તો આ પ્રકારે આપણને આ બે અવયવો મળ્યા